नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आपनो स्वागत छे। छेले आपणे हे ई आपणो रीड वन बराबर द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट एमां ऋणमा शिवानुं हे ई चरित्र जोयुं बराबर, के कई रीतना पोते सफल थया अने एमनी पोतानी संघर्ष गाथा जोई। हवे आपणे ई ज यूनिट नंबर वन ना रीड टू में द वाइल्ड सेवियर बराबर, वाइल्ड एटले वन्य, सेवियर एटले रक्षक, वन्य जीवन रक्षक एवो आपणे हे कंईक पाठ है आजे समझवानो। एटले पाठ जो के वार्ता है एने आपणे समझवानो प्रयत्न करवाना है बराबर। वार्ताने आपणे हे बे भागमां जोवानी, आजे आपणे एनो पहेलो भाग है ई जोई। पेज नंबर 5 ऊपर आपेलो है, नीलम केम डेसिंग इन टू ध हाउस साउटिंग जोई पेली। नीलम है ई केम डेसिंग, डेसिंग एटले प्रवेश है बराबर, इन टू ध हाउस ઘરમાં નીલમ પ્રવેશે હે, કઈ રીતના સાઉટિંગ જોયફુલી આનંદપૂર્વક બૂમો પાડતા પાડતા પ્રવેશે હે, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે, આમ કરતાં કરતાં નીલમ હે પોતાના ઘરમાં હે પ્રવેશ કરે હે। ઓલ્ડ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી, રામસિંગના કુટુંબના દરેક વ્યક્તિઓ, દરેક કુટુંબી સભ્ય હે, વેન રનિંગ આઉટ ટુ સી, એમને જોવા માટે બહાર હે એ આવી જાય હે। કોને? તો કે ભાઈ અલીભાઈને। હવે અલીભાઈનું અહીંયા હે એ વર્ણન કર્યું છે, એન્ડ ધેર ઈ વોઝ, અને ત્યાં તે હતા બરાબર। ચેલીભાઈની આપણે વાત કરી, અલીભાઈ અહીંયા પોતે હે એ બહાર અહીંયા આવેલા હતા। કેવા? અ ટોલ મેન, ઊંચા માણસ, વિથ બ્રોડ શોલ્ડર, પહોળા ખભાવાળા બરાબર, રેડ ચીક્સ, લાલ ગાલ, એન્ડ નોઝ, અને સાથે સાથે નાક પણ એનું એટલું જ લાલ છે, એન વેટિસ કોમ્પ્લેક્શન, ઘઉં વર્ણ એમનો બરાબર, એમનો જે રંગ છટા છે એ ઘઉં વર્ણની છે બરાબર। હી વોઝ ડ્રેસ્ડ ઇન એ વાર્મ, તે પોતે ગરમ, થીક, જાડા અને લોંગ અને લાંબા એવા વુલન કોટ બરાબર, એને પોતે વુલનથી બરાબર વુલનનો કોટ પહેરેલો હતો, એટલે કે લાંબા છે, ગરમ છે અને જાડો છે, એવો એમણે વુલન કોટ, વુલન એટલે આપણી દ્રષ્ટિએ ઊનનો કોટ એમણે પોતે પહેરેલો છે। ટાઈટ ટ્રાઉઝર્સ બરાબર, ચુસ્ત આમ છકડી રાખે એવું એના ટ્રાઉઝર પહેરેલું છે, બિગ લેધર બૂટ્સ, મોટા છે એ ચામડાના બૂટ છે બરાબર, એન્ડ બ્રાઉન ફર કપ, અને ભૂરી રૂવાટીવાળી છે એમની ટોપી છે બરાબર। તો આ રીતના એનું આખું વર્ણન છે। તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અલીભાઈનું વર્ણન કરો બરાબર, અથવા તો શોર્ટનું લખવાની થાય તો ત્યારે તમારે એનું વર્ણન કરવાનું થાય, ત્યારે શું લખવાનું થાય? ઊંચા, પહોળા ખભાવાળા, લાલ ગાલ અને નાકવાળા, ઘઉં વર્ણવાળા બરાબર, તેમજ એમનો પહેરવેશી કેવો છે? તો કે ગરમ, જાડા અને લાંબા ઊનનો કોટ પહેરેલો છે, ચુસ્ત એવું ટ્રાઉઝર પહેરેલું છે, મોટા ચામડાના બૂટ પહેરેલા છે, અને ભૂરી રૂવાટીવાળી એમણે ટોપી પહેરેલી છે। આવા અલીભાઈ આવે છે એટલે રામ જે છે અહીંયા રામસિંહ, એમના કુટુંબના બધા જ સભ્ય છે એમને જોવા માટે બહાર દોડી જાય છે, વિથ એ બ્રોડ સ્માઇલ બરાબર, પહોળા સ્મિત સાથે, ફૂલ ઓફ વાર્મ, જે ઉષ્માથી સભર છે, ઉષ્માથી ભરેલું છે બરાબર, એવા સ્મિત સાથે રામસિંહ હગ્ડ હિમ, રામસિંહ એને હગ્ડ, ભેટે હે, એન્ડ સેડ, અને કહે, કમિન કમિન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, આવ આવ મારા મિત્ર, તારું સ્વાગત છે। અલીભાઈ પેટેડ એવરી વન, અલીભાઈએ હે એ દરેકને હે એ શાબાશી અથવા તો પીઠ થપથપાવી દરેકની, એન્ડ સ્પોક લવિંગલી, અને પ્રેમપૂર્વક એ વાત કરી, ટુ ઈચ મેમ્બર ઓફ ફેમિલી ઇન ઇચ, દરેક વ્યક્તિ, કુટુંબના દરેક વ્યક્તિ સાથે એ પ્રેમસભર રીતે એમણે વાત કરી, અને કઈ રીતના? એની થીક સ્ટ્રોંગ વોઇસ, પોતાના હે એ ખોખરા બરાબર, થીક એટલે અહીંયા જાડા, પણ થોડું ખોખરું આપણે કહી શકીએ, અને સાથે સાથે સ્ટ્રોંગ પણ ખોખરું, પણ એની આ રીતે મજબૂત બરાબર, એટલે આપણી ભાષામાં કહ્યું તો પ્રભાવશાળી, મક્કમ અવાજમાં હે એણે દરેકની સાથે પ્રેમસભર રીતે વાત કરી, એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ, અને પોતાને હે એ ખાટલા ઉપર હે એ બેઠા બરાબર, એટલે પોતાની જાતને અહીંયા આરામદાયક રીતે હે પોતે બેહે હે બરાબર। મધર પ્રિપેર્ડ સમ ટી, એ વખતે માતા હે રામસિંહની પત્ની હે એ, અને નીલમની માતા હે એ થોડીક ચા હે બનાવે હે બરાબર, વાય રામસિંહ ટોક ટુ અલીભાઈ, એ સમયે રામસિંહે અલીભાઈ સાથે વાતચીત ચાલુ કરે છે। હવે અલીભાઈ કોણ હે? તો કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર, અલીભાઈ પોતે હે એ
ट्रैवलर है, मुसाफर है, प्रवासी है। वो कवर लॉन्ग डिस्टेंस ऑन फूट, जो लांबू अंतर है ये पोताना पगपाड़ा है एक कापे है, क्या इन द हिमालयास माउंटेन, हिमालय पर्वतमालाओं में ये पोते लांबू अंतर है पोताना पगे थी कापे है। ही लव टू ऑब्जर्व नेचर, एने है ई कुदरत ने जोवू निहाळवू अत्यंत गमे है। ही वेंट फ्रॉम विलेज टू विलेज, ई एक गाम पछी बीजा गाम में जाए बराबर, टाउन टू टाउन, एक नाना शहर में बीजा नाना शहर में पोते है जाए, क्या तो के पर्वतों में, सेलिंग ड्राइड ज्यां पोते है ई एप्रिकोट्स और सूका जड़दालू है, हर्ब्स दवायु है, मेडिसिन्स दवा बराबर, एंड प्रीसियस स्टोन्स अने कीमती पत्थरों है बराबर। ही हेड कलेक्टेड ड्यूरिंग हिज ट्रैवलिंग, जेने पोताना मुसाफरी दरमियान एकत्रित करेला है एवं कीमती पत्थरों है ये पोते है पछी अहीं वेचता जाए, एटले जेथी करीने पोताना प्रवास दरमियान जे पोताने खाधा खोराकी जोईए एना माटे बीजा पाए हाथ लांबो करवानी आवश्यकता नहीं, पोते आ रीतना वेचता जाए, एमांथी पैसा एमांथी पोताने हे ए पोताने खाद्य खोराकी पोताने जीवन जरूरियात वस्तु एमांथी लेता जाए अने पोते आ रीतना प्रवास करता जाए। घणा बधा लोको आ रीतना प्रवास करता हो, एमांना अलीभाई एक है और जे हिमालयनी पर्वतमाळामां है ए पगपाळा केटलाय केटलुं अंतर है ए पोते कापे है। वेर हेव यू बीन धीस टाइम, आश रामसिंह, रामसिंह ए प्रश्न कर्यो कि आ वक्त तमे क्यां हता बराबर, तरत अहीं जवाब आपे, आई वेंट अप द हाई माउंटेन्स अप टू द बॉर्डर ऑफ इंडिया एंड तिबेट, हूँ हे बहु ऊँचा पर्वत पर हतो बराबर, क्या इंडिया ने तिबेटनी ज्यां बॉर्डर है अँ हूँ आ वक्त ही हतो। अलोन से नीलम, एकला हता बराबर, ऑफकोर्स, अरे चौक्कस, आई एम यूज टू इट, हूँ तो एनाथी टेवाई गयेलो हो, वेल आई विल स्टे हियर ओनली फॉर अ नाइट, ठीक है हूँ अँ खाली एक रात माटे ही रोकावानो हो, टुमोरो मॉर्निंग आई सेल यू, आवती सवारे मारे जतुं रहेवुं पड़शे, ही सेड, एने आ रीतना वात करी। नो अली भाई नो, अरे ना अली भाई नहीं बराबर, वी वोंट लेट यू गो, अमे तमने जावा दईशुं नहीं, यू हैव टू टेल अस योर हिल स्टोरीज, तमारे तमारी अमने पर्वतनी वार्तायु केवी ज पड़शे, सेड नीलम, नीलम आ रीतना वात करे कि भाई तमारे तमारी पर्वतनी वार्ताओ अमने केवी पड़शे, आफ्टर लॉट ऑफ इन्सिस्टन्स, बहु लांबा है आग्रह पछी, ई एग्री टू स्टे फॉर टू डेज, एने बे दिवस जेवू है ई रोकावा माटेनी हा पाड़ी, खा बे दिवस हूँ पोते रोकाईश। देट नाइट, ए रात्रे ते ओल केप अवेक टील लेट, बधा जे ई लांबे सदी है ई जागे है, सीटिंग ओन इज बेड बराबर, बधाए पोतपोतानी पथारी पर बैठेला हुए, लिसनिंग टू हिज इंटरेस्टिंग ट्रावलिंग एक्सपीरियंस, एना रसप्रद एवा ट्रावल एक्सपीरियंस बराबर, एट्ले कि प्रवासना जे अनुभवो है एने सांभळता है बधा ज लोको अहीं बेसी रहे, एम करीने एक शरूआत थाय अहीं। अली भाई बिगेन टेलिंग ई स्टोरी, अली भाई पोतानी हे वार्ता कहेवानी आ शरूआत करी। इट वॉज ऑलमोस्ट ए कपल ऑफ अवर्स टू द नियरेस्ट विलेज, लगभग नजीकना गामने थी पसार थता घणा बधा हे ई कलाकोनो समय वीती गयो हतो। आई वॉज ओनली अ फ्यू माइल्स अवे फ्रॉम द बॉर्डर ऑफ इंडिया एंड तिबेट, इंडिया ने तिबेटनी जे बॉर्डर है सरहद है यहाँथी हूँ पोते थोड़ो आम तो दूर हतो। आई वॉज हंगरी, हूँ भूखो हतो, एंड सेट डाउन टू एन्जॉय माय लंच, अने पछी तो हूँ मारो खोराक है लंच है एने खावा माटे हूँ अहीं बेसी जाऊँ। इट वॉज टोटली क्वाइट एनीवेर, और चार तरफ ही शांति पथराएली थी, एक्सेप्ट सम बर्ड्स चिरपिंग समटाइम्स, सिवाय के थोड़ा घना पक्षीओ है ई पोतानो अहीं कलरव करता था। इट हेड हार्डली हेड ए फ्यू मोर्सेल्स, मैं थोड़ाक जमता है मोर्सेल्स कोड़िया है खाधा ही से। वेन आई हर्ड सॉफ्ट फीबल ग्रोल्स, जयरे मैं हे धीमू एवं घुरक्यू सांभू तरह मैं थोड़ाक कोड़िया है मोढ़ा में नाखेला हे। इट वॉज अलार्म्ड, एने मैंने शू कर दीदो, जागृत कर दीदो, बिकॉज कारण के फ्रॉम द साउंड्स अवाज पर आई वॉज श्योर, मने खातरी थी गई थी कि इट वॉज नथिंग बट ए बियर, ए बीजू कहीं नहीं एक रीच है। आई क्विकली क्लोज माय टिफिन बॉक्स, मैं तरत ज मारू टिफिन बॉक्स अँ बंद करूँ, एंड बेंट लो अने नीचे नी तरफ हूँ पोते नमी गयो, सो देट द स्मेल ऑफ फूड एंड माय बॉडी वेर नॉट केरीड बाय द स्ट्रॉन्ग डिश टू द मॉन्स्टर, जेथी करीने मारा खावानी गंधे अने मारा शरीरनी गंधे ई आ जोरदार पवन है ई खेंचीने ओला महाकाय मोटा जनावर पासे ही लई जाए नहीं, कारण के प्राणियों है पोते सूंघीने नक्की करे ले कि आसपास कोक छे बराबर, ए पोते सूंघीने नक्की करे है, तो ई दृष्टिए एनी सावचेती एटली राखवी पड़े बराबर। आई टूक अप माय बांबू स्टफ विथ इट्स पॉइंटेड आयरन,
मैं मारा हाथ में है ई बांबू स्टाफ बांबू की लाकड़ी लीधी कि जे पॉइंटेड आयरन एंड जेनो अंत है य धारदार है अने साथे साथे शेनू है तो कि लोखंड है। इन माय राइट हेन्ड ये मैं मारा जमणा हाथ में लीधु बराबर बराबर एंड बिग डबल एज नाइफ इन माय लेफ्ट अने एना करता पण डबल एना करता पण बमणी धारवाळू जे चाकू है ये मैं मारा डाबा हाथ में लीधु कारण के पोतानी ही सुरक्षा राखवी जरूरी है बराबर। जंगल में आटा मारवा जेटला आपणे हेला मानी एना करता पण वधारे भयंकर पण है बराबर अने एटला मुश्किली भैरा पण है अने खरेखर तकलीफ पड़े बराबर। तो ई दृष्टि एने जे पोते कीधु कि अहीं खरेखर मारा माटे एक थोड़ी मुश्किली समान हतुं अगवड़ भर्यु हतुं बराबर पण अगवड़ता में पण मैं है ई आ रीतना पोतानी जात पर संयम राखीने जमवाना कोड़िया साइड में मूकीने मारा एक हाथ में है ई लोखंडनी धारवाळू है ए लाकड़ी लीधी बंबू स्टाफ लीधु ने बीजा हाथ में है डबल धारवाळू एना करता पण चाकू लीधु। आई क्रोल्ड केरफुली टू ध एज हूँ है ई संभाळीने है ई सरको क्या टू ध एज ऑफ द माउंटेन पर्वतनी जे धार है इयां एंड लुक डाउन इन टू द डीप नेरो वेली अने नीचेनी तरफ में जे ऊंडी अने साकड़ी खीण है इयां मैं मारी नजर करी। सून माय आइज कॉट साइट ऑफ टू टाइनी स्नो त्यां तो मारी आँखों है ई बे नाना सफेद बर्फीला जे चित्ता है एनी तरफ मारी है यहाँ नजर पहुंची। फ्लैट पीस ऑफ लैंड ऑन द स्लोप ऑफ ऑपोजिट माउंटेन बराबर जे क्या है तो के नाना अने जे सपाटी जेनी सपाटी है ये फ्लैट एकदम सपाटी है बराबर सीधी सपाटी है एवं टुकड़ा ऊपर है अने साथे साथे क्या है ऑन द स्लोप ऑफ ऑपोजिट माउंटेन एटले के सामेना पर्वतना ढोड़ाओ पर नानो एवो टुकड़ो है जमीनों जेना ऊपर आ बर्फीला है ई लेपर्डो बराबर लेपर्डो एटले आपणी दृष्टि अहीं खास आपणे जे खास एमां जे बने वच्चे फरक होय है बराबर। आपणे घणी वार एवुं थाय के लेपर्ड एटले शुं तो के लेपर्ड एटले आपणी दृष्टिए चित्तो बराबर अने ई खास मगजमां आवजो चित्ता अने दीपड़ा वच्चेनो अंतर जो आपणे ई समजाय नहीं बराबर तो तकलीफ पड़े बराबर એટલે એ દ્રષ્ટિએ ખાસ આપણી મગજમાં જવું જોઈએ કે ભાઈ અહીંયા આપણે જે શબ્દ વપરાણો છે લેપર્ડ એને આપણે એ ભૂલી નહીં બરાબર। તો આ રીતના હે તરત જ અહીંયા એમણે જોયું તો અહીંયા બર્ફીલા જે ચિત્તા હે એ બે પણ એ નાના હતા એટલે બાળક હતા એ પાકું હે અહીંયા બરાબર એ જોઈ જાહે ત્યાં તો જોઈને તરત જ એ સાંભળતા સાંભળતા જ અહીંયા નીલમ કીધે ઓ વાવ વોટ ડીડ ધે લુક લાઈક અરે વાહ કેવા એ દેખાતા હતા વોટ ડીડ ધે લુક લાઈક બરાબર આશ નીલમ પછી એનો જવાબ મળે ધે વેર બ્યુટિફુલ અરે અત્યંત સુંદર તેર ફ્લફી સ્નો વ્હાઈટ ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો તેમની રૂવાટી હે બરાબર સ્નો વ્હાઈટ ફરી કોટ બરાબર બરફના હે એ બરફથી હે એ આવરણવાળા હે એ સંપૂર્ણપણે કેવા થતા હતા મેચ્ડ એની સાથે બંધ બેસતા હતા કોની સાથે બરફ સાથે એમની બરફ જેવી રૂવાટી હતી ખરેખર અને એટલે જેને શબ્દ વાપરો સ્નો લેપર્ડ બર્ફીલા ચિત્તા બરાબર એના બાળકો હતા। સૈયદ અલીભાઈ અલીભાઈ આ વર્ણન કરતા હતા એઝ ઇફ જાણે કે પોતે વિઝ્યુલાઇઝિંગ ધેમ હાલમાં જેને જોતા હોય જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ પોતાની આંખની સામે હાલમાં જેને એ દ્રશ્યમાન સ્વરૂપે વિઝ્યુલાઇઝિંગ એટલે દ્રશ્યમાન સ્વરૂપે જોતા હોય એ રીતના કીધું। વોટ વેર ધ કપ્સ ડુઈંગ આ બચ્ચાઓ એ શું કરી રહ્યા હતા આસ્ટ અર્જુન અર્જુને સામે પ્રશ્ન કર્યો બરાબર ધે વેર પ્લેઇંગ અરે એ તો રમી રહ્યા હતા। ઇચ વન ક્રાઉચ ઓન ધ સ્નો દરેક એ બરફમાં એકબીજા ઉપર ક્રાઉચ ઉછળકૂદ કરતું હતું એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈસ રીચ અધર અને એકબીજાની સામે હે પોતાની સુંદર લીલી આંખો હે એ ગોળ ગોળ ફેરવતા હતા આમ 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 ચકેડે આપણે કહીએ ને આમ આમ કરી ગોળ ગોળ આંખું ફેરવી આપણે આમ આમ જોતી વખતે તો આપણી આંખું કેમ આમ ફરે એમ પણ એ પણ પોતાની આંખું એકબીજા સામે આવી રીતના ફેરવતા હતા અને એકબીજા ઉછળતા હતા। દેન વન વુડ જમ્પ ઓન અનધર પછી એક હે બીજા ઉપર કૂદકો મારે તે વુડ રેસલ ફોર એ વાઇલ થોડાક સમય સુધી આ રીતના એ પોતે કુસ્તી જેવું કરે છે ગ્રાઉલિંગ સોફ્ટલી ધીમા ધીમા ઘુરકિયા પણ કરે છે તે વુડ ક્રાઉચ અગેન તેઓ ફરી પાછા કૂદકા લગાવે રેસલ અગેન ફરી પાછા કુસ્તી કરે વોચિંગ ધેમ વોઝ ફન પણ તેમને જોવા એ ખરેખર મારા માટે એક આનંદદાયી હતું બટ આઈ વોઝ વરીડ ટુ પણ મને સાથે ચિંતા પણ હતી બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એની વેર કારણ કે જે માદા ચિત્તા હે એમની માં હે એ મને ક્યાંય દેખાતી નહોતી ધ મધર ઇઝ વેરી ફેરોકિયસ વેન સી વિઝ વિથ કપ્સ આ માતા હે બહુ વિકરાળ હોય બહુ ભયંકર હોય જ્યારે પોતાના
બચ્ચાની સાથે હોય. તેન વોટ હેપન, પછી શું થયું? આસ નીલમ, નીલમે પૂછી લીધું. વેલ, આઈ કેપ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. હું તો મારા પેટ સાથે એ જમીન ઉપર હે એ સૂતેલો હતો. આઈ વોઝ વોરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા હતી કે જો માતા આસપાસ હશે તે મને જોઈશે જ. સુન આઈ સો એ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. ત્યાં તો મેં એક અદ્ભુત ઘટના એ જોઈ. ઓલ ઓફ એ સડન, અચાનક જ એ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. એક વિશાળ રીચ્છ હે, બરાબર, એ ઘુરક્યા કરતું હે ઝાડવા પાછળથી આવે હે, રશ ટુવર્ડ ધ કબ્સ, અને ઓલા જે બચ્ચાઓ હે એમની તરફ એ ધસી જાય હે, બરાબર. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. અને હવે હું હે એ મારા કરતાં પણ વધારે હે એ બાળકોની મને ચિંતા થતી હતી. બરાબર, પરંતુ વિધિન નો ટાઈમ, થોડો કોઈ સમય નહીં થયો હોય, ત્યાં તો આઈ હર્ડ અ ડિફેન્ડિંગ રોર ઓફ એંગર. મેં એક આક્રમક ગર્જના હે, બરાબર, ગુસ્સા ભરેલી, જે ક્યાંથી આવી? ફ્રોમ એ જસ્ટ ફ્યુ મિનિટ્સ અવે ફ્રોમ મી, મારાથી થોડાક જ મીટર દૂર, ત્યાંથી એ આવી આક્રમક ગર્જના, જે જેનો સામે પ્રતિભાવ આપતી હોય રીછને, એ ગર્જના મેં સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, મારા આંતક અને મારા આશ્ચર્યની વચ્ચે એ બિગ વ્હાઇટ કેગ, મોટી સફેદ બિલાડી, એટલે કે ધ મધર્સનો લેપર પર માદા બર્ફીલી ચિત્તો હે, એ અપિયર્ડ, એ દ્રશ્યમાન થયું, જે ચમ્પિંગ ડાઉન અને નિયર બાય યુઝ રોક, નજીકના જે વિશાળ હે એ ટેકરી ઉપર એ પોતે અહીંયા આવ્યું. હુશ, એક્સક્લેમ અર્જુન હે અહીંયા પોતાના ઉદ્ગાર કાઢ્યા. અરે, હા, હોરિફાઈંગ, કેટલું ભયંકર, એટલે નીલમ પણ અહીંયા ઉમેરો કરે. કીપ ક્વાઇટ, શાંતિથી બેસો, સેટ ધેર મધર ઇમ્પેશન્ટલી. એની માતા હે એ થોડીક ધીરજ ગુમાવીને કહે, શાંતિથી બેસો. વોટ હેપન ધેન, પછી શું થયું? બરાબર, પછી શું થયું એ આપણે પણ હે એ આગળ વિચારશું. પણ હાલની દ્રષ્ટિએ આપણે જેટલું અત્યારે વિચાર્યું એક ખાલી એકવાર રિવિઝન કરી લઈ કે ભાઈ અલીભાઈ હે એ પોતે રામસિંહને ત્યાં આવે હે, બરાબર, રામસિંહને ત્યાં આવે એટલે રામસિંહના દરેક સભ્યનું હે એ હાસ્યસભર રીતે સ્વાગત કરે હે. અલીભાઈ કેવા હે? તો ઊંચા હે, પોળા કભાવાળા હે, લાલ ને નાક બૈયના, બરાબર, ગાલ ને નાક બૈયના લાલ હે, કહું વર્ણ એમનો હે, પહેરવેશમાં એમણે લાંબો જાડો અને ગરમ હે એ ઊનનો કોટ પહેરેલો હે, ચામડાના એમણે બૂટ પહેરેલા હે, ઓર અને રૂવાટીવાળી ટોપી પહેરેલી હે, આ એમનું પોતાનું વર્ણન હે. ઓર પછી રામસિંહ પૂછે હે કે ભાઈ અત્યારે શું કરો? તો અલીભાઈનો જે પોતાનો હે શોખ એ શું હે? તો કે ટ્રાવેલિંગ હે. ઓર એક પર્વત એટલે કે હિમાલયની પર્વતમાળાઓમાં પોતે ફરતા હોય અને એ પણ પગપાળા જ, એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર, જેમાં પોતે હે પોતાના રોજગાર માટે હે એ સૂકા જળદાળુ હે, દવાઓ હે, કિંમતી પથ્થરો હે, આવું પોતે વેચતા હોય હે. આ વખતે રામસિંહે પ્રશ્ન કર્યો, આ વખતે ક્યાં હતા? બરાબર, તો અલીભાઈ હે એ પોતાને જવું જોઈએ, કહે હે કે ભાઈ મારે આવતીકાલે તો વહી જ જવું હે. એટલે બાળકોનો અને કુટુંબીજનોનો આગ્રહ હોય કે નહીં, આ વખતે તમારે જવાનું નથી અને આ વખતે તમારે અમને એ વાર્તા કહેવાની હે, એટલે તમારો પ્રવાસનો અનુભવ કહેવાનો, પ્રવાસનો ટ્રાવેલ અબ્યુઝ આપણે જેને કંઈ કહેવાનું હે. અને પછી અલીભાઈ શરૂઆત કરે કે એકવાર હું હે ઇન્ડિયન તિબેટની સરહદની બહુ નજીક હોય હે, અને હું ગામડાથી હે બહુ આગળ ચાલ્યો ગયો, એટલે ગામડું તો બહુ પાછળ રહી ગયું, કલાકો વીતી ગયા. પછી હું જમવા માટે બેઠો હોય ત્યાં જ મને હે એ ઘુરોકિયા સંભળાયા ધીમા. તરત જ મેં મારા ખોરાક બરાબર એને પેક કરી દીધો અને હું પણ હે નીચે સરકી ગયો, એટલે કે નીચે હું સૂઈ ગયો, જેથી કરીને મારી ગંધ એ એમની પાસે પહોંચે નહીં. અને સરકીને મેં સૌથી પહેલાં તો મેં મારા શસ્ત્ર એ તૈયાર કર્યા, બરાબર, એક હાથમાં હે, જમણા હાથમાં હે એ લોખંડની ધારવારો હોય એ બાંબુ સ્ટાફ, અને બીજા હાથમાં એનાથી ડબલ ધારવારું હોય ચાકુ. અને જઈને જોયું તો બે બચ્ચાઓ હે, બરાબર, બર્ફીલા ચિત્તા, એના બચ્ચા હે અહીંયા રમી રહ્યા હે, બરાબર, એ પોતાના આનંદમાં પેલા ઉછળે, પોતાની ગોળ ગોળ આંખો ફેરવે, એકબીજા ઉપર હે એ આવી રીતના કૂદકા મારે, જાણે કે કુસ્તી કરતા હોય, આવું દ્રશ્ય એ હતું. અને ખરેખર એમને જોવાની મજા હતી. પણ અહીંયા અલીભાઈને ચિંતા હતી કે આની માતા ચિત્તા હે આસપાસ હશે તો મારો શિકાર પાકો હોય. પણ ત્યાં એક અજ્ઞાત ઘટના બને, એક રીછ છે વિશાળકાય, એ વૃક્ષ પાછળથી આવે ને એ ઓલા બચ્ચા ઉપર હે એ ધસતું હોય, એટલે કે બચ્ચા ઉપર આક્રમણ કરવા જતું હોય. તો એ જ સમયે સામેની તરફથી માદા ચિત્તા હે પોતાનો આક્રમક પોતાની ગર્જના કરે હે એના ડિફેન્સમાં, બરાબર, કે હું અહીંયા હું, તું એને શું કરવાનો, એ રીતના પોતે અહીંયા વિચારીને એ પણ હે ત્યાં આવી જાય હે. હવે આવી જાય હે અહીંયા આપણે અત્યારે પૂરું કર્યું, બરાબર, પછીની ઘટના શું થાય એ આપણે હે એ આપણા બીજા ભાગમાં હે એ આપણે જોશું. નમસ્કાર.